નમસ્કાર દર્શક મિત્રો, માં ગ્રુપના માં આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું જયમલસિંહ જાડેજા. સમાચાર શરૂ કરતા પહેલા નાનકડી રચના. ના બોલવું હોય તો કંઈ નહીં, ના બોલવું હોય તો કંઈ નહીં. અમે ક્યાં કહ્યું હતું કે બોલો તમે, પણ બહુ હિચકી આવે છે, પણ બહુ હિચકી આવે છે, આમ અમને યાદ ના કરો. ના હસવું હોય તો કંઈ નહીં, ના હસવું હોય તો કંઈ નહીં. અમે ક્યાં કહ્યું તું હસો તમે, પણ બહુ દુઃખ થાય છે, આમ રડીને આંખ લાલ ન કરો તમે. બહુ દુઃખ થાય છે, આમ રડીને આંખ લાલ ન કરો તમે. મિત્રો, કવિતા એ વ્યક્તિને અંદરથી સુંવાળું અને સંવેદનશીલ બનાવે છે. આપ પણ ક્યાંક આપની અંદર કવિતા છુપાવીને બેઠા હશો. ઉપાડો કલમ અને કાગળ, અને અંદર જે કંઈ પણ હોય ચાલો એને શબ્દ સ્વરૂપે વહેવા દો. જોઈએ સ્થાનિક સમાચાર. રૂપિયા 500 અને 1000ની ચલની નોટો બંધ થઈ ગયા બાદ જિલ્લા કલેક્ટર શ્રી ગાંધી પત્રકાર પરિષદને સંબોધન કરી હતી. જોઈએ ખાસ અહેવાલ. કચ્છ કલેક્ટર મુકુલ ગાંધી દ્વારા સંબોધન કરતા જણાવવામાં આવ્યું હતું કે લોકોને ઓછામાં ઓછી હાલાકી થાય તે માટે મહત્વના નિર્ણયો લીધા હતા. રાજ્યના નાણાં વિભાગ દ્વારા કોઈ સરકારી કચેરીમાં ટેક્સ સ્વરૂપે રૂપિયા 500 અને 1000ની નોટ આજે રાત્રે 12 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. તો શું કહે છે આ અંગે કચ્છ કલેક્ટર શ્રી ગાંધી સાહેબ, સાંભળીએ એમના શબ્દોમાં. નમસ્કાર. આપણે જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર દ્વારા કાળા નાણાં સામેની ફાઇટના ભાગરૂપે જે હાયર ડિનોમિનેશનની નોટ્સ છે, કે જેને 500 અને 1000 રૂપિયાની નોટ તરીકે ઓળખવામાં આવે છે, એ નોટને ડિસકન્ટિન્યુઅસ કરેલી છે. આજે રાતના 12 વાગ્યા સુધીમાં તમામ પ્રકારના આના ટ્રાન્ઝેક્શન થાય છે, એના માટે ગુજરાત સરકારે એ બાબતે નિર્ણય લીધો છે. નાણાં વિભાગ તરફથી એવી સૂચનાઓ મળેલી છે કે તમામ પ્રકારનું જે કોઈ આપને ગવર્મેન્ટ પેમેન્ટ કરવાનું હોય, વેટનું પેમેન્ટ છે, કોમર્શિયલ ટેક્સ છે, લક્ઝરી ટેક્સ છે, એન્ટરટેનમેન્ટ ટેક્સ છે, મોટર વ્હીકલ ટેક્સ છે, આ તમામ પ્રકારનું જે કોઈ આપને નાણાકીય ચૂકવણું કરવું હોય, નગરપાલિકાઓના તમામ પ્રકારના વેરા છે, પંચાયતના વેરાઓ છે, આ તમામ પ્રકારના ચૂકવણો આજે રાતે 12 વાગ્યા સુધી જે જૂની નોટો જેને આપણે ઓળખીએ છીએ 500 અને 1000 રૂપિયાની હાયર ડિનોમિનેશનની હાલ ડિસકન્ટિન્યુઅસ થયેલી નોટો છે, એમાં પણ આ ચૂકવણું કરી શકાશે. જે એ બાબતમાં જે ભારત સરકારની કેન્દ્ર સૂચના છે તે પ્રમાણે 11 તારીખે રાતના 12 વાગ્યા સુધીમાં અત્યારે આપના તરફથી જે ભરણું થશે તે જૂના નોટ્સમાં, એટલે કે 500 અને 1000ની હાયર ડિનોમિનેશન નોટ્સની અંદર સ્વીકારવામાં આવશે. બાદમાં જે કેન્દ્ર સરકારે સૂચનાઓ આપેલી છે તે પ્રમાણે 10,000 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન અને ફર્ધર 25 નવેમ્બર પછી જે વધારવામાં આવશે એ ટ્રાન્ઝેક્શન એ કેન્દ્ર સરકારની સૂચનાઓ મુજબ જ રહેશે.